विराम पछी आपनुं स्वागत छे। राज्यमां रस्ताओनी समस्या मुद्दे चर्चा चालू छे। दरमियानमां एक महत्वपूर्ण समाचार सामे आव्या छे। सीएम भूपेन्द्रभाई पटेल खराब रस्ता मुद्दे एक्शनमां आव्या होवाना समाचार छे। ब्रेकिंग न्यूज हमणां मळी गया छे। आपने कही दीए कि जे रीते अलग अलग रस्ताओनी समस्याओ सामे आवी छे, राज्यमां रस्ताओनी खराब स्थिति मुद्दे सीएम पोते हवे एक्शनमां आवी चूक्या छे। मार्ग अने मकान विभागनी कामगीरी गुणवत्तायुक्त बनाववा माटेनी पण सूचना आपवामां आवी छे। कामनी वॉच माटे अधिकारीनी नियुक्ति करवामां आवशे। इजनेरोने खास करीने पंचायत अने राज्य एम બંને ની જવાબદારી સોંપવામાં આવશે। અઠવાડિયામાં બે દિવસ ગુણવત્તાની ચકાસણી કરવી પડશે। આપણે કહી દઈએ કે જે ચર્ચા ચાલુ છે ખરાબ રસ્તાઓ મુદ્દે, તે દરમિયાનમાં જ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાલમાં એક્શનમાં આવ્યા છે। અલગ અલગ જે અધિકારીઓને સૂચના આપવાની હોય તે સૂચના આપવામાં આવી છે। ખાસ તો પ્રગતિબેન, જે રીતે આ સૂચનાઓ મળી રહી છે, લાગે છે કે કશુંક નવું નક્કર થઈ શકશે ખરું? આપવી જોઈએ, કેમ કે બધું થઈ ગયા પછી કંઈ પણ થાય, લોકોના મૃત્યુ થઈ જાય, લોકોના રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય, ગાડીઓ ખરાબ થઈ જાય, ભૂવા પડી જાય, ખાડા પડી જાય, પછી સૂચના આપવાનો શું મતલબ છે? નિયમ પ્રમાણે 6 જૂને કોઈ પણ બિલ્ડિંગોના કામકાજ ચાલતા હોય કે કોઈ રોડ રસ્તાના કામકાજ ચાલતા હોય તો એને બંધ કરી એની જગ્યાએ બેરીકર વચ્ચે કંઈ કામ ચાલતું હોય ત્યાં મૂકી અને એનો રિપોર્ટ ગવર્નમેન્ટમાં ઓકે આપણી સાથે ઓનલાઈન પર અમારા સંવાદદાતા જોડાયા છે કિંજલ। કિંજલ, જે રીતે આદેશો છૂટ્યા છે, લાગે છે કે ચોમાસામાં ખાડા પડ્યા પછી આ પ્રકારના આદેશો મુદ્દે પણ ચોક્કસ કોંગ્રેસ સવાલ પૂછી રહ્યું છે। દેખો, સરકારની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી સરકારમાં પણ બેઠક ચાલી રહી હતી, જે પ્રકારે ગઈકાલે જે રીતે માર્ગ મકાન વિભાગના સચિવની બદલી કરવામાં આવી એની સાથે જ એક મેસેજ હતો, તે આપવાનો પ્રયાસ હતો। આજે પણ જે રીતના નિર્ણયો લેવામાં આવ્યા છે કે કામની મોનિટરિંગ થાય તે માટે જે અધિકારીઓ છે, સિનિયર અધિકારીઓની જવાબદારીઓ છે તે નક્કી કરવામાં આવી છે। મહદઅંશે જ્યારે પણ રોડ રસ્તાની વાત હોય છે ત્યારે મુખ્ય ઇજનેર અને જે ઇજનેર પંચાયત સંસ્થાના ઇજનેર હોય છે તેમને જે રીઝન વાઇઝ જવાબદારીઓ છે તે નક્કી કરવામાં આવી છે। ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ 3 જે રીઝન છે તેની અંદર ઇજનેર અને પંચાયત વિભાગના ઇજનેરોને કામગીરી સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે। તમામ પ્રકારના રસ્તાઓની કામગીરી માટેની જવાબદારી તેમની રહેશે અને આ માટે અઠવાડિયામાં સંકલન કરવું જરૂરી હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ માટે સંકલન કરવાનું હશે અને ગુણવત્તાને પ્રાધાન્ય આપવું પડશે। નેશનલ હાઈવેની પણ વાત કરવામાં આવી છે, નેશનલ હાઈવેની કામગીરી ને પણ ઉત્તર અને દક્ષિણ એમ 2 ભાગમાં વહેંચવામાં આવે છે, એટલે કહી શકાય કે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન આ વાતને મુખ્યપ્રધાન ધ્યાનમાં લઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારે આમ જનતાનો અને જે અધિકારીઓ છે અથવા તો નિર્ણયો છે તેનો ભોગ આમ જનતા ન બને તે પ્રકારનો પ્રયાસ। ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો કહી દઈએ કે હવે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન આ પ્રકારે પણ અત્યારે ફેસલા લેવા પડી રહ્યા છે।